हेलो सर, ओके। हाँ आयुषी बेटा, હવે જો એટલે અર્ધીકરણ એ ક્યારે પૂરું થશે? જ્યારે પ્રથમ વખત જે છે માસિક સ્ત્રાવની શરૂઆત થાય. એટલે હવે આ એકકીય થઈ ગયું ને બેટા, હવે આમાં 23, હા હવે સર, અહીંયાથી આ બધામાં 23 બરાબર. એટલે જો અહીંયા આ અહીંયા તું જોઈશ તો દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે આ એકકીય. ઓકે, આ કેવો હતો? દ્વિકીય. એટલે આ બધું પ્રથમ વખત જ્યારે માસિક સ્ત્રાવ ઠીક થશે ત્યારે આ, પણ હવે અહીંયા આમાંથી અંડકોષ મુક્ત થશે અને પુખ્ત પ્રજનન કાળમાં જ્યારે દરેક જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે હશે, ઓકે, એની અંદર શું થશે? એક જ મિનિટ, હા, શું થયું આને? એક જ મિનિટ, શું થાય છે આજે? તો દરેક જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હશે આ રીતે અંડપાત વખતે એમાં સ્ટોપ થશે. પછી આ જે અંડકોષ મુક્ત થયો, ઓકે, આ જે અંડકોષ મુક્ત થયો એ ભાજના અવસ્થા 2 માં એનું વિભાજન રોકાયેલું હશે. અર્ધીકરણ 2 ની ભાજના અવસ્થા 2 માં, અને પછી એ દ્વિતીય ધ્રુવ કઈ બને, બીજો નાનો કોષ બને, એ બી એકકીય હશે. પછી એનો નાશ થાય આ બધાનો, અને આનું અર્ધીકરણ 2 જે છે ત્યારે જ પૂરું થાય જો ફલન થશે. આનું અર્ધીકરણ 2 જે છે ત્યારે જ પૂરું થશે બેટા જો ફલન થશે, બાકી પૂરું નહીં થાય. ઓકે, એટલે આમાં શું છે અંડકોષ ઓકે જનનમાં, અંડકોષ જનનમાં કે સૌથી પહેલા આપણે જોવા જઈએ તો લેટ્સ સે કે આ આખી પ્રોસેસ થી હવે ખાસ ધ્યાનથી આપણે સમજીએ ડિટેલમાં. તો સૌથી પહેલા કે જે જન્મ થશે શિશુ શિશુ અવસ્થામાં, એટલે આપણે કહીએ છીએ કે ગર્ભાવસ્થામાં, મતલબ કે મધર, એમાં જો જો જે છે કે માદા શિશુ હશે તો એની અંદર 2 મિલિયન જેટલા, 2 મિલિયન જેટલા આ અંડજનન કોષ બનશે. ઓકે, આ જે આપણે કીધું કે જનન માતૃકોષ જે કીધા ને, એ 2 મિલિયન જેટલા હશે બરાબર. હવે શું જી થશે? ક્યાં તો ગર્ભાવસ્થાની વાત છે. હવે જન્મ સમયે, હવે જન્મ સમયે કેવું હોય કે આમાં સંભાજન થશે, ઓકે, અને ઓલમોસ્ટ હવે આ પ્રાથમિક કુટિકા બનશે. પ્રાથમિક કુટિકામાં તમને પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ જોવા મળે. તો આ કઈ અવસ્થામાં હશે બેટા? ડિપ્લોટિનમાં રોકાયેલું હશે ને? હા સર, ડિપ્લોટિનમાં કોષ કેન્દ્ર વિભાજન રોકાયેલું હશે બરાબર. હવે ફરી, અરે આવ્યું છે આ પ્રાથમિક કુટિકા શું છે? તો આવી રીતે આ એક અંડકોષ છે બરાબર, એની આસપાસ બીજા ઘણા નાના નાના કોષ ગોઠવાયેલા હશે. એક અંડકોષની આસપાસ બીજા ઘણા નાના નાના કોષ હોય, તો આ રચનાને કોષોની ફરતે કોષ, એને શું કહીએ આપણે? પ્રાથમિક કુટિકા. પ્રાથમિક હવે આ ડિપ્લોટિનમાં ક્યાં સુધી રોકાયેલું હશે? તો કે પ્રથમવાર અંડપાત થશે નહીં ત્યાં સુધી. એટલે આ કોષ કેન્દ્ર વિભાજન ડિપ્લોટિનમાં યૌવનારંભ સુધી રોકાયેલું હશે. ક્લિયર એટલું બેટા? હા સર, હા ઓકે, હવે જો સમજ, હવે આગળ શું થશે? હવે આમાં આ જે પ્રાથમિક કુટિકા જે છે ને, એ દ્વિતીય અને તૃતીય અને એ બધામાં એ રૂપાંતરિત થશે. ઓકે, એટલે આ પ્રાથમિક કુટિકાની વાત કરીએ તો એ દ્વિતીય અને તૃતીય અને એ બધામાં એ રૂપાંતરિત જે છે આપણને થતી જોવા મળશે. એટલે એમાં એ પછી તને હું આગળ સમજાવું પાછું.
તો આ પ્રાથમિકમાંથી પુટિકા જે છે એમાંથી દ્વિતીય પુટિકા બનશે, એમાંથી તૃતીય પુટિકા બનશે, એટલે નવા નવા કોષો ઉમેરાશે. દ્વિતીય પુટિકાની વાત કરીએ તો ગ્રંથિય કોષોનો ઉમેરો થશે. પછી ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવું. હવે અહીંયા તૃતીય પુટિકા સુધી બની ગયું, પણ આની અંદર બેટા આ બધી પુટિકાની વાત કરીએ આપણે તો આ બધામાં અંડકોષ કઈ અવસ્થામાં હશે? તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અવસ્થા જ હશે, બરાબર. એટલે હવે જયારે યૌવનારંભ થયો ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એનું અર્ધીકરણ એક પૂરું થયું, એટલે એ શું દર્શાવે, કઈ અવસ્થા? એકકીય થયું ને બેટા, મુક્ત થશે આમાંથી. ઓકે, એટલે એ જે છે મુક્ત, શું સોરી, એ જે છે આની અંદર રૂપાંતરિત થશે. પણ જો એ બને ત્યારે ભેગું જો અહીંયા આવું બી કંઈક બનતું હતું, રૂક આવી જવું, એટલે અહીંયા શું થશે, આ યૌવનારંભમાં જયારે આનું અર્ધીકરણ એક પૂર્ણ થશે ત્યારે આ 2n માંથી તમને બે અસમાન કરનારો કોષ મળશે. ઓકે, તો આ એક જે છે આ 23 રંગસૂત્ર ધરાવતો, બરાબર, અને આ બીજો જે છે એક કીય. ક્લિયર? હા સર. ઓકે, તો આની અંદર શું છે કે આ 46 હતા 23, હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ નું અર્ધીકરણ એક જે છે એ અહીંયા પૂરું થયું આપણે કહીએ. પુટિકાની વૃદ્ધિ ચાલુ હતી, બરાબર. હવે સમજજો, આમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ બની ગયો છે. ઓકે, હવે આમાં શું થશે કે આ જયારે આમાં અંડપાત થાય તો આ દ્વિતીય, હવે જે આપણને મળે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એનું વિભાજન થઈ ગયું અને એમાંથી આપણને જે મળે છે એ શું છે, તો અરે સોરી હા બેટા મારી ભૂલ થઈ, અહીંયા દ્વિતીય આવશે, સોરી સોરી સોરી. એટલે પ્રાથમિક પૂર્વ તો આપણને અહીંયા મળી ગયો હતો પ્રથમ અર્ધીકરણ પહેલા, હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એમાંથી આ અસમાન કદનો ધ્રુવ કે બન્યો, તો હવે એ પ્રાથમિકમાં અર્ધીકરણ બે થશે. પુખ્ત અવસ્થામાં આની અંદર અર્ધીકરણ જે છે એ બે થશે, એટલે આ 2n બરાબર 46 હતું, આની અંદર શું થાય હવે અર્ધીકરણ બે, એટલે આ બે થાય, એટલે આવી રીતના અસમાન કદના કોષ બન્યા, એક તો 23 અને બીજો દ્વિતીય ધ્રુવ કાય. હવે આનું ભાજના અવસ્થા બે માં વિભાજન રોકાયેલું હશે, ભાજના અવસ્થા બે માં વિભાજન, અર્ધીકરણ બે હજી પૂરું નથી થયું, અર્ધીકરણ બે હજી પૂરું નથી થયું. ઓકે, હવે આમાં મોટો ધ્રુવ કાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ એકકીય જે છે એ બનશે, બરાબર. એટલે આ રીતે આમાં ખાસ કરીને વિભાજન ની વાત કરીએ તો એ ખ્યાલ હોવો જોઈએ. સપોઝ આપણે પ્રાથમિક પૂર્વ અંડપુટિકા ની વાત કરીએ ને જન્મ સમય, તો એ કેટલી હશે બેટા, તો કે ઓલમોસ્ટ 60,000 થી 80,000 જેટલી બચેલી હશે, બાકીની બધી જે છે એ નાશ પામશે યૌવનારંભ સુધી. પછી આ પ્રાથમિક પૂર્વ અંડકોષ તો જે બનેલો હતો આ બધાની અંદરમાં એ જ અવસ્થા જોવા મળશે પ્રાથમિક પૂર્વ અંડકોષ જ. ઓકે, એમાંથી પછી આ દ્વિતીય પૂર્વ અંડકોષ તો આ તો કેટલા બને, તો જેટલા વાર આ માસિક ચક્ર જોવા મળે એટલા બને. તો એક સ્ત્રીના જીવનમાં ગણીને માસિક ચક્ર જે છે એ તમે શરૂઆત થી લઈ અને તમે મેનોપોઝ સુધીનો સમયગાળો ગણો, ઓકે, તો ઓલમોસ્ટ તમે 35-40 વર્ષનો સમયગાળો, મેક્સિમમ 40 અને મિનિમમ 35-32-35 વર્ષનો સમયગાળો તમે ગણી શકો. ઓકે, તો 380 થી 400 જેટલા અંડકોષ જે છે એ જ પરિપક્વ થશે. તો બેટા શરૂઆત ક્યાં થઈ હતી, જો આ 2 મિલિયન બે અંડપિંડમાં, એમાંથી આટલા જ વધશે, તો અંતમાં તો આટલા જ અંડકોષ બને છે ને. કેમ કે જેટલી વાર પ્રાજનિક સમયગાળો જોવા મળે 10-11 વર્ષની ઉંમરથી લઈને 45-50 વર્ષની ઉંમર એને તમે કહી શકો, એમાં આટલા જ અંડકોષ મુક્ત થશે.
બરાબર હવે તૃતીય પુટિકા જે છે એમાં પ્રાથમિક અંડકોષ જે છે આપણને જે 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 છે એ અવસ્થામાં જોવા મળે હવે એની અંદર તમને એક ગુહામય રચના બનશે તૃતીય પુટિકાની વાત કરીએ તો એમાં શું હશે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જ હશે પણ એમાં પ્રવાહી ભરેલી એક ગુહામય રચના બને જેને એન્ટ્રમ કહેવાય ઓકે જેને એન્ટ્રમ કહેવાશે હવે આનું અર્ધીકરણ એક પદ છે અને પછી આ શેમાં રૂપાંતરિત થશે તો જે પરિપક્વ પુટિકા કહીએ શું છે તો કે આ ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરિત થાય શેમાં બેટા ગ્રાફિયન પુટિકામાં બરાબર હવે ગ્રાફિયન પુટિકાની વાત કરીએ આપણે તો આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને ગ્રાફિયન પુટિકા શું ધરાવે તો આ ખબર હોવી જોઈએ કે આની અંદર હશે આ અંડપાત વખતે મુક્ત થશે ક્લિયર અને આ કેવો હશે એક ગ્રાફિયન પુટિકાની રચના તને સમજાવું છું ઓકે હવે જેમ જેમ પુટિકાની વૃદ્ધિ થાય એમ અલગ અલગ સ્તર બનતા જાય સૌથી બહારનું જે સ્તર બને ને એને થેકા કે થેકા સ્તર અને બાહ્ય થેકા એક્સટર્નલ આ ટેક્સ્ટ બુકમાં નથી બેટા પણ આપણે આમ સમજ્યું ઇનડાયરેક્ટલી આપ્યું છે પછી અંદરનું સ્તર જે ક્વેશ્ચન એ પૂછે છે અંદરનું જે સ્તર બનશે એને શું કહેવાય કે એને થેકા ઇન્ટરના કહીએ ઓકે હવે કામનું આપણા માટે હવે જે ડ્રો કરું છું એ છે ઓકે તો અહીંયા મધ્યમાં આ રીતે અહીંયા એક કોષ છે અને આની આસપાસમાં ઘણા બધા કોષો જે છે આમ ગોઠવાયેલા બધા કોષો જ છે બેટા જોવા મળશે ઓકે હવે આ જે દેખાય છે આપણે સેન્ટરમાં એનાથી એ વાત કરીએ તો અહીંયા એક આખી ગુહામય રચના જોવા મળે આને કહેવાય એન્ટ્રમ એન્ટ્રમ પૂછે છે જે જે ખાસ કરીને પોષણ આપે ઓકે પુટિકામય ગુહા પણ કહેવાય આ જે દેખાય છે બરાબર એ શું છે તો આ જે દેખાય છે બેટા એ છે દ્વિતીય પૂર્વ અંડકોષ ઓકે અહીંયાની આસપાસમાં કોષો હશે અહીંયાની આસપાસમાં આમ કોષો ગોઠવાયેલા હશે આ બધા વિસ્તારમાં જે કોષો હશે તો આ કોષોને શું કહીએ ગ્રંથિય કોષ આ કોષોને શું કહીએ ગ્રંથિય કોષ બરાબર જ્યારે અંડપાત થશે ત્યારે અંડકોષ કઈ અવસ્થામાં હોય દ્વિતીય પૂર્વ અંડકોષ ઓકે અને આમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે અંડપાત સમયે મુક્ત થાય ક્લિયર આવ્યું છે એટલું હા સર બીજા અહીંયા જે આ બધા કોષો હશે પુટિકામય કોષો હશે એટલે આ આ પુટિકા કોષો શું કામ છે તો જે અંડકોષ છે ને રક્ષણ આપવા માટે આ રચના છે બરાબર એને રક્ષણ આપવા માટે છે હવે ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળી જાય એટલે ત્યાં બ્લડ ક્લોટ થઈ જાય આ એકવાર નીકળી જશે ને અહીંયાથી બરાબર એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયાથી આમ તોડીને બહાર નીકળી ગયો
ને ત્યાં શું થશે હવે? ત્યાં રુધિરનો જથ્થો જેવું જોવા મળશે આવી રીતે, ત્યાં બ્લડ નામ જથ્થા જેવું જોવા મળશે. તો હવે આ ગ્રાફિયન પુટિકાને શું કહે ખબર છે? કોર્પસ લ્યુટિયમ. ઓકે, એટલે પુટિકામાં કોષો કોર્પસ લ્યુટિયમ બનાવે, બરાબર. એટલે આમાં એવી રીતના લખી શકીએ ગ્રાફિયન પુટિકા જે છે ગ્રાફિયન પુટિકા માંથી દ્વિતીય પૂર્વ મુક્ત થશે, પછી એ તેમાં રૂપાંતરિત થાય. તો કે પછી જે પુટિકામય કોષ છે તે આયુષી કોર્પસ લ્યુટિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા રંગનું છે કોર્પસ લ્યુટિયમ? તો કે પીળા રંગનું. એના મુખ્ય સ્ત્રાવ કયા? તો કે મુખ્ય સ્ત્રાવ પ્રોજેસ્ટેરોન છે. બીજા બી સ્ત્રાવ છે બે. ઓકે, એના બીજા સ્ત્રાવ કયા? તો આન્સર આવશે રિલેક્સિન, બરાબર છે. પછી બીજો મુખ્ય સ્ત્રાવ તમે રિલેક્સિન ગણી શકો, ઇનહિબિન પણ આવે, બરાબર. તો એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આ કોર્પસ લ્યુટિયમ પીળા રંગનું છે એ બી ક્વેશ્ચન પૂછેલો છે, કેમ કે જો ફલન થશે તો એના માટે આવશ્યક છે. ઓકે, હવે બેટા જો આ દ્વિતીય પૂર્વ અંડકોષ બને તો બીજું ધ્રુવકાય પણ બનશે, અને ધ્રુવકાય જે છે જનરલી અર્ધીકરણમાં શું થાય? જનરલી અર્ધીકરણમાં આપણને ખ્યાલ છે કે બે સમાન કદના કોષો બનતા હોય ને, પણ અહીંયા તો આ પરિસ્થિતિમાં આની અંદર તો જોઈ તો જો બે નાના નાના કોષ બને ગયા અને આ બે મોટા બને છે, હે ને? તો આ પ્રોપર એક કીય છે કે નહીં બેટા? એટલે આવું આમાં જ થાય, મતલબ માત્ર ને માત્ર માદા જન્યુ જનનમાં જ આવું થાય, બાકી બધા સમાન કદના જ મળે છે. નરમાં જો સમાન મળતા, એટલે માદા જન્યુ જનનમાં બેટા એક જનન માતૃકોષ હોય તેમાંથી કેટલા અંડકોષ મળે આપણને? એક અર્ધીકરણ થાય તો કેટલા અંડકોષ મળે આયુષી? કે દ્વિતીય પૂર્વ અંડકોષ કે અંડકોષ કેટલા મળે આપણને? એક જ. ઓકે, અને અને માદામાં અર્ધીકરણ બે ક્યારે પૂરું થશે? જો ફલન થશે તો, શુક્રાણુ દાખલ થશે તો જ, બાકી નહીં થાય. તો જ્યારે લેડી પ્રેગ્નન્ટ થાય તો જ ફલન થયું કહેવાય, બાકી તો ન થયું કહેવાય. ક્લિયર? એટલું આ બધા ક્વેશ્ચન જ્યાં બેટા એટલા માટે કહું છું આ બધું. એટલે હવે જો દરેક અંડપાત વખતે એક જ અંડકોષ જે છે મુક્ત થાય એ આપણને ખ્યાલ છે, એટલે અંતમાં એક જ અંડકોષ જે છે એક અર્ધીકરણ થી બનશે, બાકીના ત્રણ તો કઈ બનતા નથી, નરમાં એવું નથી. ઓકે, તો આટલું ક્લિયર બેટા? હા સર. જોયું છે બીજું દેખાડો. તને બીજી પીપટી દેખાય? કઈ પીપટી દેખાય છે? આ દેખાય છે બ્લુ કલર વાળી? હા સર, હા બરોબર. તો જો આમાં તું જોઈશ તો અંડપિંડ નું સેક્શન છે, બરાબર. તો આમાં જો આયુષી આ પ્રાથમિક પુટિકા છે, પછી એમાં કોષના સ્તર વધશે, એમાં દ્વિતીયમાં રૂપાંતરિત થાય, દ્વિતીયમાંથી જો તૃતીય બને. આ ભાગ દેખાય છે બેટા જો મેં એરો કર્યો હોય? હા સર. ઓકે, આ જે ભાગ જે છે આ ભાગ, અરે આ એન્ટ્રમ છે બેટા. પછી આ પરિપક્વ શેમાં થશે? ગ્રાફિયનમાં. તો ગ્રાફિયન પુટિકા અંડપિંડની સપાટી પર આવશે, જે એમાંથી અંડકોષ મુક્ત થયો.
અહીંયા રુધિરનો બ્લડ ક્લોટ થઈ જાય, પછી એસએમાં રૂપાંતરિત થાય તો જો પીળા રંગનું કોર્પસિલ્યુટિયમ અહીંયા દેખાતું હોય. ખ્યાલ આવ્યો? એટલે જનરલી શું થાય, બે અંડપિંડ હોય ને, તો એક મહિને આ અંડપિંડ માંથી મુક્ત થાય, બીજા મહિને બીજા અંડપિંડ માંથી, એકા એટલે ઓલ્ટરનેટ થશે. કેમ કે આ અંડપિંડ દિવાલ માંથી નીકળે ને તો ત્યાં ઈજા પહોંચાડે, એટલે એનું સમારકામ થાય એક મહિનો, પછી પાછું એ ચાલુ, એ પ્રોસેસ ચાલુ રહેશે ઓલ્ટરનેટિવલી. બરાબર? ઓકે, તો આ એ જ છે આપણે. આ જો આવ્યું છે, આ એન્ટ્રમ, આ દેખાય છે ને એન્ટ્રમ, આ જે ભાગ છે ને એન્ટ્રમ, તેમાં જો આપણે તૃતીય પુટિકામાં અને ગ્રાફિયનમાં પૂછે છે ક્વેશ્ચન. ઓકે, આ અહીંયા દેખાય છે, આ અંડકોષ છે, આ બધા સ્તર છે બાહ્ય અને અંદર, પછી આ ગ્રંથિય કોષો દેખાય છે અહીંયા જે છે. એટલે અંડકોષ ફરતે જે આમ આવરણ જોવા મળે, અંડકોષ ની ફરતે, દ્વિતીય પૂર્વ અંડકોષ હશે તેની ફરતે એક આવરણ જોવા મળશે આપણને આવી રીતે. આ અંડકોષ છે, તેની ફરતે આમ આવરણ બનશે, એનો કોષરસ્તર તો હશે, એને ઝોના પેલ્યુસિડા કહેવાય. શુક્રાણુ એને તોડીને જ અંદર પહોંચશે, અને અંદર જે આ દેખાય છે એનું કોષરસ્તર છે. ઓકે, તો અંડપાત કોને કહીએ આપણે નોર્મલી? તો કે એ જ કે ગ્રાફિયન પુટિકા તૂટવાથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય એને આપણે અંડપાત કહીએ. ક્લિયર બેટા? જો આમાં તને ક્લિયર દેખાશે. આવ્યું છે જો, આ જો પ્રાથમિક પુટિકાઓ, પછી આ દ્વિતીય પુટિકા. ઓકે, આ પ્રાથમિક કદમાં વધી આ ગ્રાફિયન માંથી અહીંયાથી નીકળશે. આ જો કોર્પસ લ્યુટિયમ, પીળા રંગનું દેખાણું બેટા કોર્પસ લ્યુટિયમ. એટલે દરેક વખતે દરેક માસિક ચક્રમાં માદાનું શરીર ફલન થવાનું છે એવી રીતે જ રેડી થશે. આ જો વધારે બેટર ઇમેજ છે, આ ધ્રુવકાય દેખાય. જો આવ્યું છે, આ દેખાય, આ ધ્રુવકાય છે, આ કોષ કેન્દ્ર છે. ઓકે, આ અંડકોષ, આ જે દેખાય છે તે અંડકોષ. આ કોષીય સ્તર છે, આ કોષો કયા છે? તો કે આ જે કોષો દેખાય છે, બરાબર છે, આ કોષો જે છે એ ગ્રંથિય કોષો છે. કયા કોષો છે? તો કે ગ્રંથિય કોષ. આ ઝોના પેલ્યુસિડા જો આપણે વાત કરી છે, અને આ કોષરસ્તર, આ રેડ દેખાય પેલ્યુસિડા, કે આ રેડ કલરની જે છે ઝોના પેલ્યુસિડા, અકોષીય સ્તર છે, ગ્લાયકોપ્રોટીન નું બનેલું હશે. અને પછી આ અંદર જે દેખાય છે, ઓકે, એને આપણે શું કહીએ છીએ? કોષરસ્તર. તો આ આ ભાગ જે છે પેલ્યુસિડાની અંદર. ક્લિયર બેટા? આટલું દેખાડે તને ખ્યાલ આવે એટલા માટે રાખ્યું છે. હવે જો આવ્યું છે, આપણે આખી પ્રોસેસ સમજીએ, આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ બેટા. હવે કે ક્યાંથી શરૂઆત થઈ, ક્યાંથી શું થશે, તો કે પ્રોબ્લેમ હોય તો બોલ. હવે આમાં આમાં તને આ ખાસ ખ્યાલ હોવો જોઈએ, ફલન થાય તો શું થાય, ભાજના અવસ્થા બે માં દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થશે, ફલન થશે તો જ એનું અર્ધીકરણ બે પૂર્ણ થાય. ઓકે, તો જો ફલન થશે તો જ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એનું અર્ધીકરણ બે પૂર્ણ થશે. ઓકે, હવે જો બેટા, આમાં ગ્રાફિયન પુટિકા અંડપિંડની સપાટી પર આવે અને દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત કરે, એને શું કહીએ આપણે? અંડપાત. એને શું કહીએ આપણે? અંડપાત. એટલે અંડપાતમાં શું છે?
કે ગ્રાફિયન પુટિકા જે છે તે અંડપિંડની સપાટી પર આવશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત કરશે. દરેક અંડપાત માં એક એક ચક્રમાં અથવા માસિક ચક્ર આગળ ભણશું આપણે હમણાં, તો દરેક માસિક ચક્રમાં એક અંડકોષ જ મુક્ત થશે. ઓકે, મધ્યમાં દરેક માસિક ચક્રની મધ્યમાં 14મા દિવસે એક અંડકોષ જ મુક્ત થશે. હવે મનુષ્યના અંડકોષનું કદ ખ્યાલ છે બેટા કેટલું હોય? સો માઇક્રોમીટર હોય. શામરૂગનું ઈંડું જે પણ એક અંડકોષ જ છે, કોઈ પણ સજીવનો આપણે ખ્યાલ છે કે અમે તને વાત કરીએ છીએ કોષના ચેપ્ટરમાં, કોઈ પણ સજીવનું ઈંડામાં એક જ કોષ કેન્દ્ર હોય એટલે એક અંડકોષ જ ગણાય. એનું 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 શું હોય સાઈઝ? તો કે 17x14 સેન્ટીમીટર નું હોય. તો સૌથી મોટો અંડકોષ આ થયો ને, એટલે સૌથી મોટો કોષ આપણે કોને ગણીએ? શામરૂગના ઈંડાને. ક્લિયર? ઓકે આયુષી, તો આની અંદર આટલું છે. હવે આમાં કઈ તકલીફ હોય તો બોલ બેટા. આયુષી, આમાં એન્ટ્રમ, ગ્રાફિયન પુટિકા, એકકીય દ્વિતીય પૂર્વ અરે પ્રાથમિક પૂર્વ અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષના રંગસૂત્રની સંખ્યા, પછી કોર્પસ લ્યુટિયમ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ છીએ બેટા ઋતુચક્રની. એક જ મિનિટ, એની ઇમેજ શેર કર દો. ઓકે આયુષી, દેખાય છે બેટા? બરાબર. હા, જો માસિક ચક્ર જે છે આપણે કોને અનુલક્ષીને કહીએ કે ખાસ કરીને આપણે, એક જ મિનિટ, આ શું થયું? મેં તો બીજે પ્રેસ કર્યું તો અહીંયા કેમ આવી ગયું? તો જો માસિક ચક્ર જે છે, ઋતુ ચક્ર કે માસિક ચક્ર જે કહીએ, તે પ્રાઇમેટ્સમાં, પ્રાઇમેટ એટલે જે વાનર હશે, ઓકે, પ્રાઇમેટ્સની માદાઓમાં જોવા મળે. પ્રાઇમેટ્સની માદાઓમાં જે પ્રાજનિક ચક્ર જે આપણે કહીએ, એને શું કહીએ છીએ? ઓકે, ઋતુ ચક્ર. ઓકે, હજુ આમાં બે વસ્તુ ખાસ ખ્યાલ છે. પ્રથમ વખત જયારે ઋતુસ્ત્રાવ થશે તો એને મેનાર્કી કહીએ, ઓકે, અથવા જે પ્રથમ વખત જે રજો દર્શન કે પ્રથમ વખત યૌવન આરંભમાં પ્રથમ વખત
માસિક સ્ત્રાવ જે છે એ થશે તેને મેનાર્કી કહેવાય. ઓકે, તો સામાન્ય રીતે આ શું છે કે 10-12 વર્ષની ઉંમર વચ્ચે થતો હશે માદામાં. ઓકે, અથવા આને રજસ્વાલા કે પ્રથમ જે માસિક સ્ત્રાવ રજોદર્શન જે એનાથી ઓળખવામાં આવે. હવે આ માસિક સ્ત્રાવ 28-29 દિવસે આ ચક્ર જે છે એ રિપીટ થશે, જેને એક ચક્ર કહીએ. તો બે માસિક સ્ત્રાવ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે માસિક ચક્ર કહીએ. બે માસિક સ્ત્રાવ વચ્ચેનો જે બે ઋતુ સ્ત્રાવ અથવા માસિક સ્ત્રાવ વચ્ચેનો જે સમયગાળો જે છે એને આપણે ઋતુ ચક્ર કે માસિક ચક્ર થી ઓળખીએ. ઓકે, આ વાનર નથી એવા સત્સંગમાં જ જોવા આપણે ભણી ગયા છીએ. બાકી ગાય ભેંસ માં એમાં નહીં જોવા મળે. એમાં કયું ચક્ર જોવા મળે બેટા? ફર્સ્ટ ચેપ્ટર માં ભણી ગયા છે આપણે આ વિશે. સજીવમાં પ્રજનનમાં શું આવે આન્સર બેટા? ગાય ભેંસ જે સસ્તન જે ટ્રાઇમેટ નથી એની માદાઓમાં કયું ચક્ર જોવા મળશે? હેલો આયુષી, અવાજ આવે છે? શું આન્સર આવે બેટા? નથી આવડતું? લે, કેમ આવું કરે છે? ઋતુકીય ઋતુચક્ર, ઋતુકીય ચક્ર જોવા મળે ને એમાં ઋતુકીય ઋતુચક્ર કે ચોક્કસ સમયગાળો આવશે પ્રાજ્ઞિક અવસ્થામાં પણ. ગાયમાં હિટનો સમયગાળાની વાત થઈ હતી બરાબર, ઇમ્પોર્ટન્ટ છે હા, એટલે ભૂલતી નહીં. દરેક માસિક ચક્ર વખતે જો ફલન નહીં થાય તો રુધિર જે છે માસિક સ્ત્રાવના સ્વરૂપમાં બહાર આવશે અને દરેક ચક્રના મધ્યમાં દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થશે. ઓકે, તો જ આયુષી આપણે ડાયાગ્રામ થી સમજીએ. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા પેલા હું સમજાવું છું આપણું બરાબર. તો જો આપણે ફેબ્રુઆરી મહિનો ગણવાનો, યાદ રાખવા માટે ઈઝી રહે ફેબ્રુઆરી મહિનો, કે એમાં 28 દિવસ હોય ને, તો અહીંયા 1-28 આપણે ગણેલા છે. તો જે અવસ્થામાં જેમાં માસિક સ્ત્રાવ થશે અહીંયાથી લઈ અને આ સમયગાળો જે છે એમાં એમાં માસિક સ્ત્રાવ જે છે એ જોવા મળે તો 1-5 દિવસની અંદર આ પ્રક્રિયા થશે. ઓકે, તો આ આપણે શરૂઆત તો કરવી પડે. આપણે પ્રથમ જે ઋતુ સ્ત્રાવ થયો ત્યાંથી શરૂઆત કરી, એટલે 1-5 નો સમયગાળો લીધો. આજે અહીંયા દિવસ છે. પછી આગળ કયો તબક્કો આવશે? તો પુટિકાના વિકાસનો તબક્કો. આગળ કયો તબક્કો છે? તો પુટિકાના વિકાસનો તબક્કો જે છે એ જોવા મળશે આપણને 13-14 દિવસ થી તમે ગણી લો. ઓકે, કે અંડપાત થશે. ઓકે, અને પછી એટલે 15મા દિવસ સુધી આપણે અહીંયા જે છે એ જોવા મળશે. ક્લિયર બેટા આટલું? તો આમાં આમાં શું થશે? આ ફૂટિકીય તબક્કો આજે બ્લુ થી બતાડ્યું એમાં એમાં દ્વિતીય પ્રાથમિક ફૂટિકા છે ને એનો વિકાસ થશે. જો અહીંયા જોઈ શકે છે, એટલે અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયા સુધી ગણાશે. લાસ્ટમાં શું આવે છે? લાસ્ટમાં આવે છે આ લુટિયલ તબક્કો. એટલે આ 15મા દિવસથી ગણી અને 28મા દિવસ સુધી. એટલે આ 15મા દિવસથી આપણે ગણીએ તો 28મા દિવસ સુધી આ લુટિયલ તબક્કો જે છે એ ગણવામાં આવે અહીંયા સુધી. બરાબર, ક્લિયર આટલું? એટલે આ 3 તબક્કા છે. આ 3 તબક્કા જે છે એ આપણે જોઈ શકીએ. ક્લિયર બેટા? હવે આ 14મો દિવસ છે, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ત્યાં એક ડોટ કરી દઈએ. કામનું છે 14મો દિવસ જે છે અહીંયા સમજજે બેટા. હવે આવ્યું છે આમાં જો તને 4 ઘટનાઓ દર્શાવેલી છે.
આ જે આખો ડાયાગ્રામ છે એમાં તને ચાર ઘટના દર્શાવી છે. એક ગર્ભાશયની ઘટના, અંડપિંડના અંતસ્ત્રાવ, અંડપિંડમાં જે ઘટના થશે અને પિટ્યુટરીના અંતસ્ત્રાવ. કેમ કે આપણે ડિપ્લોડિનમાંથી એ પ્રક્રિયા આગળ ક્યારે વધશે, પ્રથમ વખત યૌન આરંભે, કે જ્યારે એ અંતસ્ત્રાવોના સંપર્કમાં આવશે, તો બાકી નહીં થાય તેના માટે પિટ્યુટરીનું કાર્ય આવશે. તો પિટ્યુટરીના જો બે મુખ્ય અંતસ્ત્રાવ છે, FSH અને LH. FSH મતલબ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH મતલબ લ્યુટેનાઇઝિંગ હોર્મોન. LH મતલબ લ્યુટેનાઇઝિંગ હોર્મોન, બરાબર. તો એનું સ્તર બતાડેલું છે અહીંયા. જો ફૂટિકાનો વિકાસ બતાડ્યો કે આ તબક્કામાં થાય, બીજા તબક્કામાં, આ પ્રથમ તબક્કો, આ બીજો, અને આ અહીંયા જે છે ત્રીજો. અહીંયા અંડપિંડમાં એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના પ્રમાણ કે જે આ ફૂટિકાના લીધે અને આના લીધે થશે, આ બધા સ્ત્રાવના લીધે, ઓકે. અને અહીંયા ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ બતાડ્યું. બેટા આ જે છે ને ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ છે. તો જો આયુષ્ય ધ્યાન આપજે, એટલે આ અહીંયા પ્રથમ વખત માસિક સ્ત્રાવ થાય ત્યારે આ 1-5 દિવસમાં શું થશે કે ફલન થયું નથી એટલે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. તો રુધિર છે અફલિત અંડકોષ છે અને એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટીને બહાર આવશે. રુધિર છે અફલિત અંડકોષ છે અને એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે એ તૂટીને બહાર આવશે. તેની સામે અહીંયા જો આ એસ્ટ્રોજન બતાડે છે અહીંયા, અને અહીંયા પ્રોજેસ્ટેરોન. ખ્યાલ આવ્યો? જો બંનેનું સ્તર ઓછું જ છે. હવે ધીમે ધીમે આ ફૂટિકાનો વિકાસ થશે અને આ LH તો ઓછું જ છે, FSH નું પ્રમાણ થોડું થોડું આમ અહીંયાથી ઉપર આવશે અને ફૂટિકાનો વિકાસ થશે એમ ધીમે ધીમે એસ્ટ્રોજનનું પ્રમાણ એ વધશે. તો જો આ ફૂટિકા તબક્કો જે આવશે એમાં જો ધીમે ધીમે એન્ડોમેટ્રિયમ બનવાનું ચાલુ થાય છે, બરાબર. એન્ડોમેટ્રિયમ જો બનવાનું ચાલુ થયું, ઓકે. બીજું અહીંયા શું થશે બેટા, આ એસ્ટ્રોજન નું સ્તર જો ઉપર જાય છે, દેખાણું. હવે અહીંયા આ ફૂટિકાનો વિકાસ થાય એમ એસ્ટ્રોજન ઉપર જશે. જો આ ફૂટિકા ગ્રાફિયન ફૂટિકા બની ગઈ, જો એન્ટ્રમ દેખાય છે, અહીંયા LH નું સ્તર જે છે એ પણ ઉપર જાય છે. ખ્યાલ આવ્યો? એટલે LH વધે છે, ધીમે ધીમે FSH નું પ્રમાણ ઉપર જતું આપણને જોવા મળે છે. હવે અહીંયા આ સ્થાન પર જ્યાં અંડપાત લખ્યું 14મા દિવસે, આ બધી ઘટના 14મા દિવસે બનશે. અહીંયા આ બી જે છે 14મા દિવસે દર્શાવેલું છે. તો ત્યારે મહત્તમ એસ્ટ્રોજન નું સ્તર થઈ જશે. જો મહત્તમ એસ્ટ્રોજન નું સ્તર થયું ને અહીંયા, જસ્ટ અંડપાત થવાનો હશે એ દિવસોમાં. એટલે સામાન્ય રીતે એ જે છે 12-10-11મા દિવસ થી 17મા દિવસ વચ્ચેનો સમય ગણે, તો એ વખતે LH માં બી વધારો થાય, LH માં પણ ધરખમ વધારો થાય. તો LH માં ધરખમ વધારો થાય એની અસર અંડપાત થશે, એટલે અંડકોષ જે છે મુક્ત થશે, એટલે ફલન માટે આઈડિયલ કન્ડિશન છે. એટલે આમાં એસ્ટ્રોજન, LH, FSH નું પ્રમાણ ધીમે વધશે અને LH માં ધરખમ વધારો આવે. LH ની આપણે આમ ગ્રાફ ની વાત કરીએ તો LH માં આમ ધરખમ વધારો આવે, જેને LH માં ધરખમ વધારો કહીએ આપણે, જે અહીંયા 14મા દિવસે, એટલે અંડપાત થશે. પછી શું થશે બેટા, કે હવે ગ્રાફિયન ફૂટિકા જો કોર્પસ લુટિયમમાં રૂપાંતરિત થઈ ગઈ ને, એટલે જો એસ્ટ્રોજન ડાઉન આવશે, એસ્ટ્રોજન ડાઉન આવી, પણ અહીંયા તું જોઈશ તો આ પ્રોજેસ્ટેરોન અપ આવ્યું, જો છે ને પ્રોજેસ્ટેરોન અપ આવ્યું. આયુષી અહીંયા જો, ઓકે, LH ઘટે, FSH ઘટે, પ્રોજેસ્ટેરોન શું કામ અપ આવ્યું? કોર્પસ લુટિયમનો સ્ત્રાવ શું છે મુખ્ય? પ્રોજેસ્ટેરોન. એટલે દરેક ઋતુ ચક્રમાં માદાનું શરીર કેવી રીતે રેડી થશે કે ફલન થવાનું છે, એટલે પ્રોજેસ્ટેરોન અપાવ્યું. ફલન નહીં થાય તો પ્રોજેસ્ટેરોન પાછું ઘટશે અને કોર્પસ લુટિયમનું વિઘટન થાય. કોર્પસ લુટિયમ જો પીળા રંગનું બતાડ્યું છે, કોર્પસ લુટિયમ પીળા રંગનું બતાડ્યું છે, તેનું વિઘટન થશે. આ જો આ એન્ડોમેટ્રિયમ જે છે એ કમ્પ્લીટલી બની ગયું છે ગર્ભાશયમાં, એટલે પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજન ડાઉન જાય અને પછી અહીંયાથી પાછું માસિક સ્ત્રાવ. એટલે આને માસિક ચક્ર 28-32 દિવસ વચ્ચે હોઈ શકે, એક્ઝેક્ટ 28-29 દિવસ જરૂરી નથી પણ 32 દિવસ વચ્ચે હોઈ શકે. આપણે પણ જનરલી 28-29 દિવસ નું લક્ષ્યને ભણીએ. તો અહીંયા પાછું માસિક ચક્ર કે નવા ચક્રની શરૂઆત થઈ ગઈ.
ના સાયકલ ભાઈ ચાલુ રહેશે, ફલન થશે તો માસિક ચક્ર રોકાઈ જાય, એટલે જેટલો સમય ગર્ભાવસ્થા રહે એટલો સમય માસિક ચક્ર જોવા નહીં મળે, અને ગર્ભાવસ્થા પછી થોડોક સમય, એટલે સામાન્ય રીતે 12-15 મહિના સુધી માસિક ચક્ર જોવા ના મળે, પછી શરૂઆત થાય. ઓકે બેટા, ક્લિયર એટલું? હા સર. હવે જો એક જ મિનિટ. હવે જે આવ્યું છે આમાં ખાલી અંતઃસ્ત્રાવ બતાડ્યા છે. ઓકે, તો જો હાયપોથેલેમસ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, એમાંથી FSH આવશે અને LH નો સ્ત્રાવ થશે, જેના લીધે GnRH ના લીધે, એટલે જો અન્નપિંડીય પુટિકાનો વિકાસ થાય. પછી અહીંયા તું જોઈશ તો આ પુટિકાનો વિકાસ થાય, એસ્ટ્રોજન ઇનહિબિન નો સ્ત્રાવ થાય, આ કોર્પસ લ્યુટિયમ, કોર્પસ લ્યુટિયમ ચાર અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરે, મુખ્ય પ્રોજેસ્ટેરોન કહેવાય, મુખ્ય પ્રોજેસ્ટેરોન કહેવાય. ઓકે, પછી રિલેક્સિન પણ છે, ઇનહિબિન પણ છે. ઇનહિબિન નો ક્વેશ્ચન પૂછ્યો છે કે FSH ના અને ઓછા પણ LH ના સ્ત્રાવને રોકશે. આ એસ્ટ્રોજન અંડપાત માટે જવાબદાર, ગર્ભ સ્થાપન માટે પ્રોજેસ્ટેરોન જવાબદાર, અને ખ્યાલ હોય તો કોઈ લેડી પ્રેગ્નન્ટ થાય તો ડોક્ટર એને પ્રજસરણની દવા પણ આપે વધારે, એટલે સારું સ્થાપન થઈ શકે, સ્તન ગ્રંથિઓને તૈયાર કરશે, રિલેક્સિન સંકોચનો માટે પ્રસવ પીડા વખતે. ક્લિયર? અહીંયા જો ખરી આ ગ્રાફ આપ્યો તો જો LH નો ધરખમ વધારવા 14મા દિવસે જોવા મળે, અહીંયા દિવસો આપેલા છે જો 28, અહીંયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ છે. તો FSH જે છે એ પણ ધીમે ધીમે થોડું વધશે, એસ્ટ્રોજન બી અહીંયા આ સમયે વધારો જોવા મળશે 14મા દિવસે, લાબન્ને વધશે, અંતપાત થશે એટલે. ઓકે, પ્રોજેસ્ટેરોન ક્યારે વધે? તો કે 20-22મા દિવસ વચ્ચે. શું કામ? કેમ કે સ્થાપન માટે રેડી થશે, કોઈ પણ ડાઉન આવશે. તમને આમાંથી ક્વેશ્ચન પૂછે કે LH સર્જમાં, LH માં ધરખમ વધારો ક્યારે જોવા મળે? 14મા દિવસે અંતપાત થવાનો એટલે, અને LH સર્જના લીધે જ ગ્રાફિયન પુટિકામાંથી અંતપાત થશે, LH ના વધારાના લીધે જ પુટિકામાંથી અંડપાત જે છે થશે. ક્લિયર બેટા? હા સર. હવે જો આમાં આપણે અંતઃસ્ત્રાવની વાત કરીએ. ઓકે, તો પ્રથમ તબક્કામાં તો શું છે કે પ્રથમ તબક્કો જે કહીધું કે આપણે જે માસિક સ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ, તો કે આ તો 2-1-2-5 માં ગણે. ઓકે, આમાં ફલન નહીં થાય તો જ થશે, તો આ પ્રક્રિયા ક્યારે થાય? જો ફલન નહીં થાય તો જ થશે. ઋતુ પ્રવાહની ગેરહાજરી ગર્ભાવસ્થા સૂચવે, પણ પછી કોઈ બીજા હેલ્થ રીઝન ના હોય તો, બીજા કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ થઈ શકે. ઓકે, ઋતુ પ્રવાહની ગેરહાજરીને એમનોરિયા કહેવાય બેટા. ઋતુ પ્રવાહની ગેરહાજરીને એમનોરિયા કહેવાય. હવે માસિક સ્ત્રાવની અંદર કે ઋતુ પ્રવાહમાં શું જોવા મળે? તો ઋતુ પ્રવાહમાં રુધિર હશે, એન્ડોમેટ્રિયમ ના કોષ હશે, બીજું અફલિત અંડકોષ હશે, બીજું અફલિત અંડકોષ હશે, અને દરેક ઋતુ પ્રવાહમાં 50 ml થી
150 ml જેટલા રુધિરનો વ્યય થાય યોની દ્વારા બહાર નીકળે. ઓકે, જેને કોમનલી આપણે પીરિયડ્સ થી ઓળખીએ. હવે આ એટલા માટે જ સ્ત્રીઓને ખાસ કરીને આયર્નની ડેફિશિયન્સી થાય કે આયર્નની કમી થાય એટલે હિમોગ્લોબિન ઓછું હોય લેડીઝમાં, તો એમને આયર્ન ટેબ્લેટ ખાવી જોઈએ. એટલે ઘણી સ્કૂલોમાં ગવર્મેન્ટ ફ્રીમાં આયર્ન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુટ કરાવે, કેમ કે આયર્નની ઉણપ થાય છે એટલા માટે, આ માસિસ્ત્ર દર મહિને બ્લડ લોસ થાય એટલા માટે. ઓકે બેટા, હવે જો બીજા તબક્કામાં શું કહીએ આપણે, તો આમાં દિવસો કયા છે? ડે 6 to 15 બરાબર. પુટિકા જે છે પરિપક્વ થશે, પ્રાથમિક પુટિકાનો વિકાસ થઈ અને ગ્રાફિયનમાં ફેરવાશે. યાદ આવ્યું ને પ્રાથમિક પુટિકા જે છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય ને બેટા. બીજું શું થાય, એન્ડોમેટ્રિયમ જે હશે એનું શું થશે, આયુષ્યમાં પુનઃસર્જન ચાલુ થશે ને, બરાબર. જે તને સમજાવ્યું એ જ વાત કરું છું, આપણે ભણી ગયા બધું, ખાલી તને લખું છું અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે જો બેટા, LH FSH નું પ્રમાણ વધશે, FSH વધે એટલે એસ્ટ્રોજન નું પ્રમાણ પણ વધશે. ઓકે, કેમ કે પુટિકાઓ જે છે એ પણ એસ્ટ્રોજન નો સ્ત્રાવ કરશે. હવે 14મા દિવસે શું થશે બેટા, અંડપાત થશે. ઓકે, LH અને FSH માં ધરખમ વધારો કે નહીં બેટા? હા સર. એક જ મિનિટ, જો અહીંયા આપણે જોઈએ તો LH અને FSH ને એસ્ટ્રોજન વધશે, હા કે ના બેટા? એટલે LH નો ગ્રાફ જે છે આમ જતો હોય 14મા દિવસે એકદમ અચાનક અપ આવી જશે, તો આને LH નો ધરખમ વધારો કીધું આપણે, આ ક્વેશ્ચન એ પૂછે. એટલે LH ના ધરખમ વધારાને લીધે શું થાય, આના લીધે અંડપાત થશે. અંડકોષ કઈ અવસ્થામાં મુક્ત થાય આવ્યું છે? અંડકોષ બેટા કઈ, હા અરે એમ નહી, કયો હશે, કઈ અવસ્થા, પ્રાથમિક હશે, દ્વિતીય હશે, કઈ અવસ્થા હશે? તૃતીય અવસ્થા. હા બેટા, દ્વિતીય પૂર્વ અંડકોષ ને બેટા, સરખું કેમ ના આવ્યું છે, ધ્યાન નથી બેટા? હા, પછી હવે થર્ડ, હવે આ તબક્કા 15મા દિવસથી શું થાય પછી, લ્યુટિયલ તબક્કો આવ્યો ને, આવ્યું છે, આ ઇમ્પોર્ટન્ટ છે બેટા, બધું બોર્ડ માટે, બોર્ડમાં 5-4 માર્કનો ક્વેશ્ચન છે, 5 માર્કનો આવશે તમારે તો 5 માર્કનો, અને નીટ માટે તો ઓલમોસ્ટ આ બધા ક્વેશ્ચન પૂછે. હવે ગ્રાફિયન પુટિકા જે છે, ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થયો, ઓકે, દ્વિતીય પૂર્વ અંડકોષ અવસ્થામાં, હવે આ શેમાં રૂપાંતરિત થાય? તો કે આ કોર્પસ ર્યુટિયમ માં રૂપાંતરિત થશે. ઓકે, હવે કોર્પસ ર્યુટિયમ જે છે બેટા પીળા રંગનું છે આપણે કીધું તું, તો કોર્પસ ર્યુટિયમ નો સ્ત્રાવ જે છે શું છે, આપણે વાત કરી ગયા કે એનો સ્ત્રાવ, મુખ્ય સ્ત્રાવ શું છે, શું છે આયુષ મુખ્ય સ્ત્રાવ કોર્પસ ર્યુટિયમ નો? પ્રોજેસ્ટેરોન. આયુષ ધ્યાન અહીંયા છે ને બેટા, આજે બીજે કઈ નથી ને? હા,
तो वे आ शू काम करसे तो के एंडोमेट्रियम नी जाळवणी करसे एंडोमेट्रियम नी जाळवणी करसे ओके तो जे स्थापन भ्रूण ना स्थापन केम के एने तो एवुं छे के फलन थवानुं छे तो फलित अंडकोष ने गर्भावस्था माटे रेडी थशे એટલે જાળવણી એટલા માટે થાય કે ફલન થાય જો તો ફલિત અંડકોષનું સ્થાપન થશે તો શું છે કે એના માટે રેડી રહેશે ઓકે ફલિત અંડકોષનું સ્થાપન અને ગર્ભાવસ્થા માટે જે છે રેડી થશે હવે ખાસ સમજજે પણ ફલન સામાન્ય રીતે તો થાય નહીં तो जो फलन नहीं था तो बेटा कॉर्पस ल्यूटियम से रूपांतरित थाय तो ये रूपांतरित थसे कॉर्पस आल्बिकांस में बेटा ये रूपांतरित थसे कॉर्पस आल्बिकांस में आ सफेद रंग नी रचना ल्यूटियम पीला रंग नी रचना ओके तो ये आ क्वेश्चन पूछे बेटा कि सेमा रूपांतरित थाय कॉर्पस आल्बिकांस में ओके અને એન્ડોમેટ્રિયમ તૂટશે અને નવું ચક્ર જે છે પાછો માસિક સ્ત્રાવ જે છે શરૂ થાય અને પછી આગળ જતા નવું ચક્ર જે છે શરૂ થશે એટલે આમાં ફલન નહીં થાય તો આ કોર્પસ આલ્બિકાન્સ બનશે અને બીજું શું થશે તો કે એન્ડોમેટ્રિયમનું વિઘટન ઓકે અને પછી શું થાય ઋતુસ્ત્રાવ અથવા નવા ચક્રની શરૂઆત ક્લિયર એટલું હવે જો ગર્ભાવસ્થામાં માસિક ચક્ર જોવા નહીં મળે અને માસિક સ્ત્રાવ પણ નહીં હોય એ ખ્યાલ રાખજે તમને એમસીક્યુ પૂછે કે એક સ્ત્રી જે છે એની ઉંમર આટલી છે અને એને બે બાળકો છે કે બે શિશુઓ છે તેમાં કેટલા અંડકોષ મુક્ત થયા હશે તો ગર્ભાવસ્થાના 12 થી 15 મહિના કાઢી નાખવાના બરાબર બેટા બીજું મેનોપોઝ જે કહીએ તો પ્રાજનિક સમયગાળો જે માસિક ચક્ર દર્શાવે એમાં મેનાર્કી અને મેનોપોઝ વચ્ચેનો છે ને તો આશરે 45 થી 50 વર્ષ આસપાસ સ્ત્રીઓમાં કે માદામાં માસિક ચક્ર સ્ટોપ થશે એટલે માસિક ચક્ર જોવા નહીં મળે ઓકે એટલે એનો પ્રાજનિક કાળ સમાપ્ત થઈ ગયો પુરુષમાં એવું નહીં વૃદ્ધત્વમાં બી શુક્રાણુ બનતા હશે સંખ્યા ઘટશે પણ બનતા હશે ઓકે તો પ્રાજનિક કાળની વાત કરીએ સ્ત્રીઓમાં પ્રાજનિક કાળની વાત કરીએ તો એ મેનાર્કી અથવા પ્રથમ ઋતુસ્ત્રાવ થી મેનોપોઝ વચ્ચેનો સમયગાળો છે ક્લિયર બેટા આયુષી તો આજ માટે આટલું છે કઈ પ્રોબ્લેમ હોય તો બોલ બેટા કાલે આપણે બેટા સેમ ટાઈમે મળીશું તાર સવારે તો લેક્ચર હશે ને બેટા કે નહીં હા સર સવારે સ્કૂલ ના કેટલા વાગે સુધી જાવી 10 વાગ્યા સુધી 10 વાગ્યા ઓકે ના બેટા મારે એમાં ગવર્નમેન્ટ ના લેક્ચર છે ને બધા ઓનલાઈન લાઈવ આવે છે ને મારા લેક્ચર તો જોયા હશે કદાચ એટલે હા સર જોયા સર આખું નામ તો નહી ખબર પણ મહિન્દી સર કરીને છે ફિઝિક્સ ના એમને તમારા વિડીયો મોકલે તમને વાયરલ આ ઓનલાઈન લીધે તાં ગવર્મેન્ટ
સર એમને ડેમો લીધો તો લેક્ચર નો પણ પછી સંખ્યા ના થઈ એટલે બંધ કરી દીધું. ક્યાં એપેક્સ માં? સર એમ જ લીધો તો અવાજ નહીં આવતો સર. એપેક્સ ક્લાસીસ માં કે કઈ જગ્યાએ બીજી ક્યાં બેટા? સર ક્લાસીસ ની ખબર નહીં પણ આ તો ખબર પડી તે લેવાના છે ડેમો એટલે ડેમો ઉભો રહે તમે એમ બે ત્રણ. અચ્છા કઈ જગ્યા પર પણ બેટા? હિંમતનગર ઓનલાઈન જ ભરે તમે? ઓનલાઈન ઓનલાઈન હા ઓન ફો અમે લોકો એક એમના આ ક્લાસીસ પર સ્ટુડિયો બનાવ્યો છે એમાં એક એપ્લિકેશન બી આવશે અમારી 10 માં ની લોન્ચ થશે આઈ સ્ટડી 12 કરીને છે એમાં છે એમાં અમે સાથે જ કામ કર્યું આ જીડી પોલિસ્તાન પાર્ટ કરતો જેમની પાસે સમજ કરી હા આઈ ઓન ફો કરી તો અમે અમે 10 માં માટે 10 માં નું મેથ સાયન્સ છે ને એના વિડિયો લખે રાખવા આવી રીતના જે અત્યારે અમારા લાઈવ ઓનલાઈન આવે છે ગવર્નમેન્ટ ના એવી રીતના અમે રેકોર્ડ કરેલા છે આનાથી એ સારા છે ગવર્નમેન્ટ કરતા બી તો એ અમે એમના ક્લાસીસ પર સ્ટુડિયો બનાવ્યો હિંમતનગર માં ત્યાં કર્યા હતા. ઓકે બેટા તો કાલે સેમ ટાઈમે મળીને આગળ લઈએ બરાબર વાંચી લેજે આપણો પ્રોગ્રામ માર્ક સારા છે આવી ચાલો આવું મેન્ટેન રાખજે બરાબર. અને આવી રીતે આપણો આખા ચાર ચાર ચેપ્ટર પૂરા થાય બી ચાર ચાર ચેપ્ટર ની કમ્બાઈન ટેસ્ટ લે તું આપણે બરાબર. થિયરી માં સારું લખ્યું તારા ઓલમોસ્ટ તારા 15 માર્ક માંથી એમ સમજ કે બે કે ત્રણ માર્ક તો પાય એમ સારું લખ્યું છે એમાં એટલે આનો 22 માર્ક ની ટેસ્ટ હતી તો ઓલમોસ્ટ 18 માર્ક જેવું થાય છે. ઓકે ઓનેસ્ટલી લખાય છે ને બધું ચોરી કર્યા વગર હું એવી સારી રીતે બરાબર. ઓકે બેટા.